સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. હતાના ચાર દીકરાઓમાંનો સૌથી નાનો દીકરો એટલે હિમરા બાપા. અને એ હિમરા બાપા જેના ઉપર ગેટ ઉપર જેનું ચિત્ર લખવામાં આવ્યું છે, ગેટ ઉપર જેના મૂર્તિઓ રાખવામાં આવી છે, જે પીઠિયા પરિવારના રગે રગમાં છે, જે કેસર બાપાના રગે રગમાં છે, એ હિમરા બાપા આજે પણ જે વ્યક્તિ આવે એને પરચા પૂરે. 2012 માં પરચો પૂર્યો છે. મારી બાજુનું ગામ જ્યાં હું રહું છું ઉમરેઠી, ઉમરેઠીની બાજુનું ગામ ધણેજ, બાકુલા ધણેજ. અને એ બાકુલા ધણેજમાં કેશોદથી એક ગોર બાપા, ગીજુભાઈ ગોર બાપા જેનું નામ નટુદાનભાઈએ આ લખ્યું છે પોતાના ગ્રંથમાં. એ ગીજુ બાપા ગોર બાપા એ યજમાન વૃત્તિ કરવા માટે જતા હતા. મોટરસાયકલ હતી અને એ જ મોટરસાયકલ એ ગીરના જંગલોમાં એ બંધ થઈ ગઈ. સાંજ પડે કીક લગાવે, સાંજ પડે કીક લગાવે. હવે રાત થઈ ગઈ, આ ગીરના સિંહો ક્યાંક બેકાન ન મારે, ક્યાંક હુંકાટો સંભળાય ગીરના જંગલોમાં સિંહનો, અને મુંજાઈ ગયા. ને એને હિમારા બાપા પર શ્રદ્ધા, હે હિમારા બાપ વારે ચડજે, હે હિમારા બાપા વારે ચડજે, વારે ચડજે. એવામાં 5 ફૂટ લાંબો મૂછાર માણસ હાથમાં ચાંદીનું કડું પહેરીને આવ્યો કે શું તકલીફ છે ભાઈ, કે ગાડી ઉપડતી નથી. પ્રયત્ન કર્યો કે હવે ગાડી ઉપડશે નહીં, તાળાડા મોકલવી પડશે. એક કામ કરો, બાજુમાં વાડી છે ત્યાં રાખી દો, હું તમારા ભેગો આવું. સિંહ બીથી ડરો નહીં કે તમારું નામ, કે હું તો અહીં નેહડામાં રહું, અમે ભરવાડ છીએ. અને એનો હાથ પકડી લઈ ગયા. થોડેક આગળ એક વાડી હતી, ત્યાં પોતાની મોટરસાયકલ મૂકી અને ધણેજ ગામના પાદર સુધી આવ્યા. કહ્યું કે ગોર બાપા જય માતાજી, હવે રજા લો, હવે પાછા મળશું. તો કે ગામમાં જાવ નહીં, તમને ગામમાં પહોંચાડી જાય, યજમાનના ઘર ગોતી લેજો, કે મેં તો જોયું છે. અને ગીજુભાઈ ગોર બાપા લખે છે કે હું ત્યાં ગયો અને યજમાનને કીધું આજ બચી ગયા, ગાડી ચાલતી નહોતી, બંધ પડી ગઈ. ને આ સુધી એક ભરવાડ લઈ આવી. કોણ ભરવાડ? ક્યાંય બાજુમાં નેસ છે ને ઉમરેઠી ને ધણેજની વચ્ચે, કે ક્યાંય નેસ નથી અને અમારી આજુબાજુમાં કોઈ ભરવાડો પણ નથી. ત્યારે યાદ આવ્યું કે કદાચ આ હિમરો બાપો જ આવ્યો હશે ભરવાડના રૂપમાં. એટલે ક્યાંક ક્યાંક આવા વીર પુરુષો આવે છે. અને હેમાડાના હુલામણા નામથી પૂર્વમાં થઈ ગયા, એના નામથી બધા એને ઓળખતા. કામદેવ જેવું સુંદર શરીર, આટલા રૂપારા મૂછોના વર ચડી ગયા એવા એકદમ યુવાન, એકદમ યુવાન સુંદર. અને એવા હિમરા બાપા જ્યારે કામદેવને શરમાવે, રોજ માટે ગાયોની સેવા કરે, ગૌપાલક ગાયોને ચરાવે, જેના માટે મુરલીધર સર્વસ્વ જય મુરલીધરનો નાદ કરે, પીછણને યાદ કરતા કરતા જેવીન વ્યતીત કરે. પણ એક દિવસ થયું એવું કે ગામમાં સવારના પોરમાં રાડો નાખવા, એ દોડજો મારજો ભાગજો, આપણી ગાયોને કોઈ હાકી જાય, મારજો દોડો ભાગો, એ વાતો સંભળાય, દોડજો દોડજો સંભળાણું. અને કોઈ સાંગા હતા આવે અને આવીને કહ્યું કે સાંગા હતા, આપણી ગાયો કોઈ હકાવી જાય છે. કહ્યું કે કોણ છે એ હકાવી જાય છે? કે ખબર નથી, પણ એવું સમાચાર મળ્યા છે કે એ સિંધીઓ છે. અને એ સમયે બાપાએ પણ હાથમાં કે કોઈ સંધી આવીને ગાયો લઈ જાય અમારા ગામમાંથી. અને એ સમયે એવડી મોટી ઉંમરવાળા સાંગા હતા, એ ગામના ગામની અંદર ઢોલ પીટાયો અને જેવી ઢોલની દાંડી વાગી છે કે જેટલા હોય બધા ભેગા થઈ જાય. અને એ સમયે શિરામણ કરતો આ હિમરો બાપો, એ શિરામણ કરતો તો શિરામણનું ભાણું સાઈડમાં રાખી દીધું કે હવે શિરામણ ન થાય, મારી ગાયોને લઈ જતું હોય. કહ્યું કે માં તલવાર લાવ, આંખો લાલ થઈ ગઈ, મૂછ ઉપર વર ચડી ગયો અને બુંગ્યો ઢોલ વાગ્યો છે. અને જેવો જ બુંગ્યો ઢોલ વાગ્યો છે, આખા ગામના જેટલા નરબંકાઓ યોદ્ધાઓ વીરો સુરવીરો ગામના પાદરમાં ભેગા થઈ ગયા. લગભગ 11-12-13 સુરબંકાઓ હતા. અને સાંગા હતા, એ કહ્યું કે શું કરશું? તો કે થઈ જાય, ઘોડાઓ હાથમાં નહોતા રહેતા, એના ઘોડાઓ પગ ઊંચા કરીને તૈયાર થતા હતા કે હજી જલ્દી જઈએ જલ્દી જઈએ. અને એવો વીર નગીચાળાનો સપૂત એ હિમરો બાપો ઘોડો લઈને નીકળ્યો છે પોતાના ગામના સીમાડેથી. સૂરજ ધરતીને રે ગામ સુહાણો, નામ રો નગી ચણા રે મારા દાદા, પીઠિયા કુરમા ભુલાણા હિમાલા દાદા, પીઠિયા કુળ ધરતી
તલવાર લીધી અને એ ઢાલ તલવાર લઈને ઘોડા ઉપર ચડી ગયા છે. ફેંકડો માર્યો હતો ઘોડા ઉપર. એ 13-15 જે નરબંકાઓ શૂરવીરો ઉભા થયા અને સાંગા હતા, એ કહ્યું કે શું કરશું, ખીમરા મેવાડો હિમરા બાપા સાંગા હતા, એ 11 નરબંકા આહીરો સાથે આ હિમરો બાપો ગામના પટાણ માંથી ઘોડો લઈને નીકળ્યો છે.
નહી જાણા રે મારા બાપા પિતિયા કોર બાપુ જાણા હે મારા બાપા પિતિયા કોર બાપુ જાણા આ જોવાનું કામ આંખ નહી સાંભળવાનું કામ આંખ નહી મન કરે છે એમ લડવા માટે પણ મન જોઈએ મસ્તક કે હાથ પગનું કઈ કામ નથી અને એ સાત ગામ સુધી આ ધર મસ્તક વિના નીકળ્યું છે છેલ્લે લોકો ડરી ગયા એટલે એ સંધી લોકોએ છેલ્લે ગડીના રેલાવાળો દોરો ધર ઉપર પધરાવ્યો અને 16019 માં મહાસુદ આઠમ અને સોમવાર હતો એ દિવસે મૂળજી પટેલના ખેતરમાં એ હેમરા બાપાનું ધર પડી ગયું છે આજે પણ એ મૂળજી પટેલના એમાં એનું જે પડેલું ધર છે એ ધરમાં આજે પણ ત્યાં ધજા ફરકે છે ને આજે પણ પૂજા થાય છે એમ આય નગીચણા ગામમાં એક સાથે 13 પાડિયાઓ છે અને જમણેથી ત્રીજો પાડિયો આ હિમરા બાપાનો છે જેણે ગાયો માટે બલિદાન આપ્યું કદાચ મને એવું લાગે કોઈ ગ્રંથમાં કે કોઈ પાસેનો જવાબ નહીં પણ મારું અંતર મને એમ કહે કે ત્યારે મુરલીધર આવ્યો હશે અને કહ્યું હશે માર શું જોઈએ ત્યારે હિમરા બાપાએ કહ્યું હશે કે મારે કોઈ દેવત્વ નથી જોતું કઈ નથી જોતું મારે પાછો જન્મ પણ નથી જોતો પણ એક પાડીઓ નગીચાણામાં થાય ને લોકોને ખબર પડે ગાયો માટે બલિદાન આપો તમે ગાયોને સમજી શકો ત્યારે ગોવિંદને સમજી શકો ગાયોને સમજાવવા માટે ગાયોની સેવા સમજાવવા માટે આ મહાપુરુષે કોઈ જન્મ લીધા વિના ગામમાં પાડીઓ થઈને રહ્યા એવા વીર પુરુષને એવા શૂર પુરુષને એવા ગૌ ભક્ત હિમરા બાપાની ચેતનાને વ્યાસપીઠથી વંદન હે દાદા મે સુવણ થાડ તો પૂજાણા નગી ચણવાડા રે હે દાદા મે સુવણ થાડ તો પૂજાણા નગી ચણવાડા રે હજી બેઠા છે હાજરા હજોર હે વત હિમાના રે હજી બેઠા છે હાજરા હજોર વણ થળ તો ઉદાણા લગે જાણે પાછળ રે દેવી ભાગવત થાય એટલા ઉત્સવો થાય પ્રસંગો થાય અને ગિરનારી સંતો પણ પધારે છે એવા હિમરા બાપાની ચેતનાને વંદન સાથે કથાને વિરામ અને હિમરા બાપાના નામ સાથે આ પરમ ચેતનાના નામ સાથે નામ સંકીર્તન સાથે કથાને વિરામ હે દાદા પૂર્યા છે કડી યુગે પાજતા પર પર પડતાડા રે હે દાદા પૂર્યા છે કડી યુગે પરચા પર ગટ પડતાડા રે માંગે દુખડા તોય ભડવી પાકલે હજારા રે હે ભાગે દુખડા તોય ભડવી પાકલે હજારા રે હે દાદા સાત ગામ સુધી ખાલી ધર લડે મસ્તક વિના આ કોઈ સામાન્ય પુરુષ નો હોય ત્યારે સ્વીકારી લેવું પડે કે આ વીર પુરુષ નહીં સુર પુરુષ નહીં આ વિશેષ પુરુષ છે કોઈ જે મસ્તક વિના નું જેનું ધર સાત ગામ સુધી લડે અને છેલ્લે આ બધા સંધિઓને ભાગી જવું પડે અને ગાયોનો બચાવ થવો પડે તો આ હિમરા બાપા જેને તાંડવ કર્યું નગ્ન સત્ય તાંડવ એના ઉપરથી નગી ચાણા નામ પડ્યું હશે આ તાંડવ અને આ તાંડવ આ પરમ ચેતના આજે પણ આપણી વચ્ચે હાજર છે આજે નથી લાગતું કે હિમરા બાપા આપણી વચ્ચે હોય એવી ચેતનાને વંદન સાથે શ્રી આદ્ય શક્તિ અંબે માં કી શ્રી હિમરા બાપા કી શ્રી પીઠળાઈ માં કી ઉમા કંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર
અંબે 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 જય હો જગદંબે. આપણા બધાના બે હાથ ઉંચાવો આજે, સંતોએ પ્રદક્ષિણા કરી રહ્યા છે, જો તો ખરા કેવું ભાગ્ય. અંબે જય હો જગદંબે, અંબે અંબે જય હો જગદંબે, જય હો જગદંબે મૈયા, 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 જય હો જગદંબે. અંબે 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 જય હો જગદંબે, અંબે 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 જય હો જગદંબે, અંબે 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 જય હો જગદંબે, અંબે 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 જય હો જગદંબે. પરમ વંદનીય સંતો પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદજી અને કેસર બાપા, તમારે જેને રાસ રમવો હોય એ તૈયાર થઈ જાજો. આજે રાતના ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો છે તેમાં પણ આપ સૌને પધારવાનું છે, અને જે પણ ભક્તજનો હાજર છે તે મહાપ્રસાદ લઈને જશે. વિનંતી, સંતો અને મહાદેવભાઈ પોતાનું સ્થાન ત્યાગ કરીને જઈ રહ્યા છે અને માર્ગ આપશું. કાલે બરોબર 5 વાગે તુલસીજીના વિવાહ છે, તેમાં પણ સૌ પધારો એવી વિનંતી. જેને રાસ રમવું હોય એ રાસ પ્રારંભ કરી દેશું, પણ આપણા જે પહેરવેશ છે આહિર સમાજનો તે પહેરીને આવશે, રાસ પ્રારંભ કરીશું. ઉંદગી ચણા કામની પીઠળ માત છે, એણે મને માયા લગાડે રે. ભીખિયા પરિવારની પીઠળ માત છે, એણે મને માયા લગાડે રે. ભીખિયા પરિવારની માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારી માતા, 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 એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. ચણા કામની પીઠળ માત છે, એણે મને માયા લગાડી રે. રમી લેજો, લલિતભાઈ ભયા જશે હો આપણે. હા, છેલ્લું એક ગીત બોલી, ભજન બોલીને તે નીકળી જવાના છે. નથુભાઈ ની ઈચ્છા છે કે લલિતભાઈ ને સાંભળવા. એક થોડું હજી જેને રમવા હોય આવી જાજો. તમારે રમવા જવું છે,
જલેબી ઉપલેતા નથુભાઈ ને રમવું છે. પાછળનું મેદાન પણ ખાલી છે, જેને રમવો રમી શકે છે એકદમ સુવ્યવસ્થિત રીતે. તૈયારી કરવાની હોય ને તો કાલે રમશું.